દૂધની અંદર શ્વેત ક્રાંતિની અંદર જેટલો ભ્રષ્ટાચાર થયો ને એટલો લગભગ કચ્છમાં કોઈ એમએલ ધારાસભ્ય સાંસદ સભ્ય કોઈ નીકળી જોઈ પણ સમસ્યા ઊભી થાય હા ધંધાની સમસ્યા ઊભી થાય ગમે બાજુથી તમે તો શ્વેતમાં વ્હાઈટ કપડા અને વ્હાઈટ લોગો એ જ બની જાય બાકી માલધારી બ્લેક થઈ ગયા અને બરબાદ થઈ ગયા અંજાર બાયપાસનું આદી આદિલગી ભાજપ સરકારે કોઈ ઠેકાણું નથી જે બાજુ બાયપાસ સારો હતો અહીંયા એક નિમાબેન એમએલએ હતા અત્યારે રાજ્યપાલમાં કંઈક છે એને કોઈક રિશ્તેદારની છોકરીનો અકસ્માત થઈ ગયો એમાં એ આખો રોડ બ્લોક કરી રાખ્યો નો એન્ટ્રી અત્યારે એ સમસ્યા મોટા મોટી છે કચ્છની અંદર અંજારની બાયપાસની મોટા મોટી સમસ્યા આ કોઈ બોલશે નહીં આજથી આઠ વરસ પહેલાં સમજી લો કે રતનાલ ગામ હોય કે કચ્છ હોય સામ્યવાદી સરકાર જેવો શાસન જ હતું ભાજપ વતીનું અને આ તો સારો છે કે ભાજપને સારો શું જોઈએ કે અધ્યક્ષ સારાશ્રી લઈ દેવજીભાઈ લઈ આવ્યા આવે સભ્ય બહુ સ્પષ્ટ સભ્ય છે પણ એ વ્યક્તિને ચાનસ બહુ મોડો મળ્યો અને આવી જે જાગ્યા ત્યાંથી સવાર અત્યારના જે પ્રતિનિધિઓ કરતા એ બહુ સારા છે પણ જે ઉપર જે પહેલાં કરી ગયા લોકો એ બેહદ ભ્રષ્ટાચાર જ કીધું વાત કરું કચ્છની અંદર માલધારીની શ્વેત ક્રાંતિની તો શ્વેતમાં વ્હાઈટ કપડાં અને વ્હાઈટ લોગો એ જ બની બાકી માલધારી બ્લેક થઈ ગયા અને બરબાદ થઈ ગયા આજની તારીખમાં હા આ છુપાવવાની વાત નથી બે હજાર પંદર ને આઠમા મહિનામાં મેં આ ઝુબ્યા છુપાડી હતી બોનસ બારામાં સર ડેવરીની અને લગભગ કંઈક કરોડો રૂપિયાનું એ તર્યું નહીં ભ્રષ્ટાચારી હતું અને બોનસ નહોતી મળી એક લાખ પાછળ પિસ્તાલીસો બોનસ બારે મહિને મળવો જોઈએ માલધારીને એક લાખ રૂપિયાનું જે દૂધ થાય બારે મહિને જે વ્યક્તિનું બારે મહિનાનું તો એમાં પિસ્તાલીસો રૂપિયા તે વખતે બોનસ હતી પછી ત્યારે અમુકને સગા સંબંધીઓને બોનસ મળતી જે ડેરી સંચાલકો હતા બાકી તમારા જેવા મારા જેવાની કોઈ અભાણ લેડી શું બિચારી લઈ જાય આઠ દસ લીટર દૂધ તો એને અઠ્ઠે કઠ્ઠે પરચું ક્યારેક દઈએ ને ક્યારેક નડીએ ને ક્યારેક મશીન ગયો ગયું તમારા આમાં લખાઈ ગયા ને એ કોકને હજાર બારસો દે ને અમુક લોકો એ સંબંધી હતા નજીકના એને એક એક ગાયું હતી એના દૂધ ગે તો એને લાખ લાખ રૂપિયા પણ બોનસ મળ્યું આ ભ્રષ્ટાચાર કહેવાય અને એમાં શ્વેત ક્રાંતિના મુખ્ય હજી ઈચ્છ છે હવે તો કોઈ એમાં માથો મારી શકે એવા નથી પણ ભ્રષ્ટાચાર લોકો માટે જ્ઞાતિ અનુભવો કે જ્ઞાતિ ગૌરવ લેવો ને એ પાપ છે ભ્રષ્ટાચાર છો ને ભલે જ્ઞાતિનો શું થયો ભ્રષ્ટ લોકો છે એના માટે ગૌરવ તો ન લેવો જોઈએ એમાં પાસે વીજી આહીર હોય તો શું વાસણગોપાલ માસ્ટર હોય તો શું ડીએચ પટેલ હોય તો શું કે ઉમલ હોય તો શું કે વિકે કે ઉમલ હોય તો શું અમુક સમસ્યાઓ જે છે સમ્ર સમજી લો કે ચીનનાઓની સામ્યવાદી સરકારનું શાસન હતું રત્નાલની અંદરે આજથી આઠ વર્ષ પહેલાં એવું નથી આ તો હવે સરપંચ સારા આવ્યા અને સારો કામ કરતા એ પણ એ જે પહેલુવારી લોબી હતી એમાંથી જતા પણ હવે એ બેને થોડાક ભાગ પડી ગયા એનાથી અને થોડાક સારા કામ કરેલા એમાં બે મત નથી અત્યારની જે સરપંચ હતા લેડીઝ એ બહુ સારા છે એના ઘરવાળા પણ ત્રિકમભાઈ બહુ સારા છે સ્વભાવના સારા છે અને વૈવ્યક્તિ અને વ્યક્તિ સારો ઊંચો છે વાત હવે રહી અંજારના કે કચ્છ આખાની વાત ઉદ્યોગની મુન્દ્રા ઉદ્યોગ બહુ મોટો બહુ સારો છે અને એના હિસાબે ધંધાની પ્રગતિ થઈએ ટ્રક ટ્રાન્સપોર્ટમાં પણ એની જોડા જોડે અમુક રસ્તા અમુક ટોલનાકા જે મુન્દ્રા નાકા અહીંયા જે બે પડ્યા એક મુન્દ્રા પોતે પ્રાઇવેટ રંગોલી લઈએ અંદર ઇન્વોલ્વ થવાનું પડી ગાડીવાળા ઘણથી ત્રણસો રૂપિયાને ત્રણસો ને છ રૂપિયા અત્યારે અને એનું પોતાનું જે ટોલ નાકો પાડ્યો મોખા એના સો ને કઈક એસી જેવા અને કચ્છની અંદર આવા આઠ ટોલ નાકા છે એક કચ્છની અંદર એવો નથી એટલે આજે અમુક વસ્તુ આપણે બોલીએ ને તો અમુકને સમસ્યા જણાતી નથી અને જણાતી એ શક્તિમાન છે બોલી નથી શકતા અને જો થોડા ઘણા રોટી ખાતા બિચારા લોકો છે એ જો બોલવા જાય તો એની સમસ્યા ઘણી ઊભી થાય એમ છે આ તો અમારા જેવા ગણ ઉઘાડ હોય ઓપન બોલી દે હા તો શું આવે આમાં આમાં આવે પણ સમસ્યા ઊભી થાય હા ધંધાની સમસ્યા ઊભી થાય ગમે એ બાજુથી તમે તમે બે અરજીઓ બે બે અરજીઓ થાય કે બે એની વાત નથી બાકી શ્વેત ક્રાંતિની અંદર જે દૂધની અંદર શ્વેત ક્રાંતિની અંદર જેટલો ભ્રષ્ટાચાર થયો ને એટલો લગભગ કચ્છમાં કોઈ એમએલએ ધારાસભ્ય શાસન સભ્ય કોઈ નહીં કીધું ભાઈ આજની તારીખમાં આજે હવે તો ભલે એનું તો હવે સરનેમ ને બધું નામ ને બધુંય મોટું જ થઈ ગયું હવે તો ગુજરાત સરકાર સામે પોતે બાદ ભીડાવા થઈ ગયા પણ એ ગુજરાત સરકારનું જ ગુનું છે બીજો કોઈનું નથી આજે માલધારી તમે જોઈ આવો રત્નાલની અંદર આ બાજુમાં ડેરી આ ભાઈ ડેરી ચલાવે છે અત્યારે બાર મહિનાની અંદર અત્યારે કેટલો દૂધ આવેલો તે દિવસે કેટલું આવતું હતું એ ક્યાં ગયા માલધારી લુપ્ત થઈ ગયા શું કરે માલ ભેંસું વેચી દીધું ગાયું વેચી દીધું ચરાના તો રૂપિયા ચારસો રૂપિયા ત્રણસો રૂપિયા સૂકાના કડબમાં ખોળ ભૂસાની ગોંડ લેવાય તો અઢારસો રૂપિયા ભૂસાની ગોળના બારસો રૂપિયા બત્રીસો રૂપિયા બરાબર હવે એ જગ્યાએ જ્યાં દૂધ પૂરાતો તો કાં તો પડકાર હવે તો અમે ભાવ વધારે પડે હવે વાત સાંભળો કે ભાવ વધારે જ્યારે માણસો મરી ગયા ને પછી વરસાદ પડે શું કામ નહીં જયારે સમસ્યા હતી ત્યારે નથી વધારે હવે ભાવ વધારે તો હવે તો કોઈ માલધારી લુપ્ત થઈ ગઈ આ મોટા મોટી છે બીજો કે જે આ ફ્રેટના મશીન છે સરહદ ડેરીના એ આજની તારીખના ભ્રષ્ટાચારની ઇન્વોલ્વમાં જ છે બધા તમામ મશીન એ કઈ રીતે એ એના મશીન છે ને એમાં કેટલું ફ્રેટ કેને આપવું કેટલા પોઈન્ટથી કેટલા ફ્રેટ આપવા એ એના હાથમાં જ છે ના ના એમાં તો શું મેન્યુઅલી પણ કરી શકે પ્રાચીન પદ્ધતિ આપડી છે રાઉન્ડ ફેરવવાનું એના પર જેને શંકા હોય એ કરી શકે શંકા ન હોય એમાં કારણ જેના કારણે ક્ષમતા ન હોય બે ભેંસ એનું માલિક હોય એ વીસ હજારનું મશીની મેન્યુઅલ નહીં ન લખ શકે નહીં લખ શકે અને પાસે એની માવજત અને જ્યાં તમે એ કરાવો ને તો તમને એ પણ દાંતે પણ ના આપે હા એ સર્વજન એમાં શું આંખ દેખે ને મોં લાજે ગામડેમાં હોય એકબીજા ને સંબંધી જોઈ એમાં સમજી લો પાંચ જણા ડેરી ને સગાવાલે જ છે આ તો હું બોલું કે તને શરમ ના આવ્યા અમે મામા આમ તમે બોલો રહ્યા મામાને છોકરીને તમે ઇન્વોલ્વ ખોટો કરો રહ્યા થતું હોય આ અને કાંટાનું પણ મેં એકવાર પકડ્યું હતા આ ખ્યાલ છે અહીંયા લઈને કાંટામાં વીસ કિલો વાહે ચારસો ગ્રામનું જો દૂધમાં ફરક આવતો હોય તો ય ક્યાં સાંજે દસ હજાર લીટરમાં પણ આ તો શું છે કે અમુક વસ્તુમાં ક્યારેક જાતું કરતા હોય બધાએ પણ હું જાતુ જાતું કરવું એ પાપ જ છે એવું જરૂરી તો જાગૃત થાય સરકાર મારો કહેવાનો મતલબ કે અત્યારે જે અત્યારે જે લોકો આવ્યા છે રાજકીય હસ્તીઓ અત્યારે જે કચ્છની અંદર એમાં જે અમુક માણસોને પહેલાં ચાન્સ નથી મળ્યા અને હવે જો ચા બાય ચાન્સ ચાન્સ મળે તો મને લાગે રહ્યો કે આના કરતાં સારો વિકાસ હજી કચ્છનો થશે એમાં અધ્યક્ષશ્રી હમણાં દેવજીભાઈ આવ્યા બહુ ઊંચા વ્યક્તિત્વ ધરાવતા માણસ છે નો કરપ્શન નો ભ્રષ્ટાચાર અને માનવતાની દ્રષ્ટિ જોઈ તો એનું કામ જ્યારે કમા કોઈ હોદ્દો નહોતો કાંઈ નહોતો ને ત્યારે પણ સારું જતો એનું સેવાજીક સામાજિક સેવા એટલે કે દવાખાના છે કોઈને અનપાણી છે પણ એ ધર્મ જ્ઞાતિ જાત નહીં એને કોઈ એને ઘરે આવીને પૂછા કરે કે ભાઈ દીજુભાઈ અમારે આ તકલીફ છે તો સો ટકા એ મને પણ અનુભવ છે હા એ વાતનું ચાલો હા એટલે એવો નથી કાંઈ પહેલાં જે થઈ ગયો એને હવે ભૂલી જવાનું આવતો આગળ શું છે ડુંગર છે કે રસ્તો છે કે કાંટા છે એ હવે આપણે સાફ કરવાના છે પણ એના હારું રાજકીય હસ્તીઓ સારી લઈ લેવા પડશે આજે એક માલધારી આલ્યો હોય અને રંધનાવાણી ભેળનાવાણી હમણાં આલ્યા છે એ ન ચાલવો જોઈએ નહીં ચાલવો જી વાત આશે સમજ્યા ખૂબ ધન્યવાદ